બોલ્યા દીનાનાથ ભટ્ટ કેવા ભક્ત હતા? બોલો, દીનાનાથ ભટ્ટ મહારાજના ખરેખરા ભગત, પરંતુ એમને સંગ થઈ ગયો. કોનો સંગ થઈ ગયો? પેલા નિર્વિકલ્પાનંદ સ્વામીનો. સાધુ હતા પણ મહારાજથી મન જેનું જુદું હતું, મહારાજથી મન છેટું હતું, અને એમનો સંગ થઈ ગયો. બોલો, મહારાજનો અભાવ ગાલી દીધો. ધીમે રહીને મહારાજનો અભાવ ગાલી દીધો. મહારાજ ભગવાન ખરાક નહીં, કે શાના ભગવાન? સાધુ હતા અને એમ કહે છે શાના ભગવાન? હા, ભગવાન તો નથી, બુદ્ધિ નથી એમનામાં. બોલો. અને દીનાનાથ ભટ્ટને સત્સંગમાંથી પાડ્યા. નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખી નાખ્યું, અભાવ જોગે આવી મળ્યો ઓલ્યો નિર્વિકલ્પાનંદ, ભટડો એણે ભરમાવ્યો જે હતો મતિનો મંદ. કેવા કીધા? મતિના મંદ. બુદ્ધિશાળી હતા હો, પણ જેને આવો કુસંગીનો સંગ કર્યો, અભાવ ગુણિયાનો સંગ કર્યો, દશા બગાડ્યો, અને પરિણામ સ્વરૂપે પછી દીનાનાથ નિર્વિકલ્પાની તો દશા બગડી, મોક્ષનો માર્ગ ગયો, પણ દીનાનાથ ભટ્ટ સત્સંગમાંથી પડ્યા, સંગે કરીને, કુસંગે કરીને, અને એમની દીકરીને પછી તો ભ્રમ રાક્ષસ વળગ્યો. દીકરીને રાક્ષસ વળગ્યો. જો આનું પરિણામ શું આવે? ભગવાનને સંતોને જેણે છોડ્યા એની દશા શું થયો? ભ્રમ રાક્ષસ વળગ્યો. એ વિષ્ટા ખાય, બામણની દીકરી, અંદર પેલો રાક્ષસ વળગેલો ને, ભ્રમ રાક્ષસ વળગેલો. તે લાઈ લઈને વિષ્ટા લઈને અંદર નાખે, ભોજનમાં નાખે, બધે જઈ આયા. હા, પરંતુ મેળ ન પડ્યો. કે છે ને, બધે ખૂબ ખૂબ બધે ચારે બાજુ ખૂબ ફરી આયા, બધે ક્યાંય મેળ ના પડ્યો. હા, અને પછી કોઈએ કીધું કે તમે જેનો અપરાધ કર્યો છે ને એની પાસે જાઓ, તો મેળ પડશે. અને મહારાજ પાસે સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં બિરાજેલા, અને દીનાનાથ ભટ્ટ એમને દીકરીને લઈને આવ્યા મહારાજને, કે મહારાજ આ મારી દીકરીને ભ્રમરાક્ષસ વળગ્યો છે, દયા કરો. ત્યારે મહારાજ કે, જાઓ તમારા ભગવાન પાસે. શું કીધું? તમારા ભગવાન પાસે. કે મારા ભગવાન તમે? કે હું તમારો ભગવાન નથી, નિર્વિકલ્પાનંદ તમારો ભગવાન છે. બોલો. મહારાજ એને મારું બધું બગાડ્યું, એને લઈને તો આ ભ્રમરાક્ષસ વળગ્યો. મહારાજ કે, પહેલા હું જ ના પડી? પછી તો મહારાજ દયાળુ છે, એટલે મહારાજે બધું હારાવાના કર્યા, પણ શરણું લેવું પડ્યું. માટે મુક્તો, આપણે બધાએ ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ, બાપાના બચ્ચા છીએ, અને બાપજી જેવા ગુરુના શિષ્યો છીએ. તો ખૂબ ખટકો રાખીને આપણું જીવન મહારાજ રાજી થાય એવું જીવન જીવવું.